ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાની તપોભૂમિ વાલેર ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઈ. આ વર્ષે શું છે, હવે 8 વર્ષ પહેલાનો ભાવ ને આજનો ભાવ જોશો તો ડબલ નહીં અઢી ગણો થઈ ગયો સાહેબ. નરેન્દ્રભાઈ તમને સૌ લોકોને વર્ષે બેંકમાં કેટલી વાર કંઈક મોકલે છે ભાઈ? 3 વાર તમને મળે છે. પહેલા મળતા હતા ક્યારે? કોઈ ખેડૂતનું મોઢું જોવા આવતું હતું પહેલા? વિકસિત ભારતનું લક્ષ્ય કેવી રીતે પાર થશે? મારા ખેડૂત ભાઈઓનું માન ને સન્માન વધે એટલે વિકસિત ભારતનું લક્ષ્ય પાર થશે. આજે આપણે સૌ લોકોએ માટી હાથમાં લઈને પ્રતિજ્ઞા લીધી છે. માં અંબે આપણા જિલ્લામાં જ્યારે બિરાજમાન હોય ત્યારે આ માટીની સોગંદ કોઈ દિવસ ભૂલતા નહીં. સમાજની નાની મોટી લડાઈમાંથી બહાર આવીને આપણે સૌ લોકો એક જ સમાજના છે, એ સમાજ છે ભારતીય. અને આપણે સૌ લોકોએ ભારતીય સમાજને આગળ વધારતા સૌ લોકોએ બીજી અનેક આજે પ્રતિજ્ઞા લીધી છે. ગુલામીના આપણે આઝાદી તો વર્ષો પહેલા મળી ગઈ, પણ આજે આપણા દેશના અનેક લોકો એવા છે. આ મારે બનાસકાંઠામાં કંઈ કોઈ ફાયદો નથી. આજે મારા સૌભાગ્ય છે કે આ વાલેરની એક પવિત્ર ભૂમિ પર અને વાલેરની પવિત્ર ભૂમિની માટી તમારા સૌના હાથોથી જે આ કલશમાં નાની દીકરીને તમે જે અર્પણ કરી છે એ પવિત્ર કલશમાં આ વાલેરની માટીને મને બી અર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. હું આપને સૌને આજે બે હાથ જોડીને વંદન અને નમન કરવા આવ્યો છું. બનાસકાંઠા મારું વતન તો છે જ, પણ બનાસકાંઠામાં જ્યારે 2017નો આ પૂર આવેલો ત્યારે સૌથી પહેલા સુરતથી કમસે કમ 300 લોકોની ટીમ જોડે ધાનેરા ખાતે આવવાનો મને અવસર પ્રાપ્ત થયેલો. મારા વતનની સેવા કરવાનો અવસર જ્યારે જ્યારે મને મળે ત્યારે હું મારી જાતને ક્યાંક ને ક્યાંક ખૂબ જ નસીબદાર માનું છું.